धारे तोय शांत सुकोमल गरजे त्यारे काळा वादळ हसी पडे तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकडी आवे तेनी सादगी हजार सस्ता में पता हूँ छू नेतर आजकल तो 5-10 लाख आमज लोगों मांगी लेता हुए छे तारी पास है हाथा ने 10,000 एज मने आपी दे तो इमरजेंसी माटे रखेला पैसा खर्ची ना के अबे आ इमरजेंसी आवी छे एनु छू गम्मे त्यां थी 10,000 भेगा करी ने मने आप अने हाँ क्या ने क्या रे मरवानु छे एहू तने पासो कॉल करी ने जनावीश અને મેં ઓછી રકમ માંગી છે એનો અર્થ એ નહીં કે તું મારાથી ઓછું ડરે અને પોલીસને કોલ નહીં કરતો નહીતર પછતાય ખરેખર પછતાય હા ના ના શું થયું સર આટલી નાની રકમ મંગાઈ 10,000 રૂપિયા ખાલી બધાને હેરાન કરી રાખ્યા હતા ને હવે એ પણ એવી રીતે જ હેરાન થશે આ રકમ માટે અચ્છા શેફાલીબેન તમારે અહીંયા જ રોકાવાનું છે હું આવતો જતો રહીશ અને આ ફોન હું રાખી લઉં છું કુનાલભાઈને ફોન કરવો પડશે ને અને અને હું સ્વિચ ઓફ કરી દઈશ એટલે બેટરી લાંબી ટકે તમે ચિંતા નહીં કરતા આ જગ્યા એકદમ સેફ છે હું કુશલભાઈને હકીકત જણાવીને અહીંયા મોકલાવી દઈશ એ તમારી સાથે અહીંયા રાત્રે રોકાઈ જશે એની જરૂર નથી મારી પાસે મારો સત્યુકી મારો માધવ મારા રણછોડજી છે જ ને હું જાણું છું તમારી વિણા સાથેની વાતો મેં સાંભળી લીધી હતી ત્યારે જ મને થયું કે આટલા નાના બાળકનો કિડનેપિંગનો પ્લાન સાંભળીને તમે તરત માની કઈ રીતે ગયા કારણ કે હું ત્યારે પણ જાણતી હતી કે આ નાનું બાળક હકીકતમાં કોણ છે આ જલ્પાનું ધ્યાન રાખજો તમે બંને અહીંયા સુરક્ષિત છો 10,000 માંગ્યા લોકોએ કુશલ અત્યારે 10,000 ખાલી નહીં બહુ મોટી અમાઉન્ટ છે પણ મને એ સમજાયું ને કે કિડનેપરે મને સ્પષ્ટ રીતે કહ્યું કે મારી પાસે જે 10,000 છે એ એને જોઈએ છે એને ખબર કેવી રીતે પડી કે મારી પાસે 10,000 રૂપિયા છે એટલે કુનાલ તારી પાસે 10,000 રૂપિયા હતા ને અત્યાર સુધી આપણને આપ્યા તો નહીં જ અને જણાવ્યું પણ નહીં હા મારી પાસે 10,000 રૂપિયા હતા પણ એમાંથી 6 કે 7,000 જેવા હશે બાકીના ભેગા કરવા પડશે બાકીના પૈસા ક્યાંથી લાવશું ક્યાં હશે એ બંને જ્યાં સુધી કિડનેપરનો કોલ પાછો ના આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે એ લોકોની અને કુનાલ આપણે કઈ રીતે પૈસા ભેગા કરીશું એ પણ તો વિચારવું પડશે ને એ જે હોય પૈસા તો ભેગા કરવા જ પડશે કોણ જાણે ક્યારે પેલા માણસનો પાછો ફોન આવે આ સત્યુકીની રમત મને સમજાઈ ગઈ એ આ બધું કુણાલભાઈ અને જલ્પાબેનની અક્કલ ઠેકાણે લાવવા માટે કરી રહ્યો છે
આવ્યો. આ બંનેનું અપહરણ કરવા વાળો સાચો ગુંડો. હા, એક સવાલ વારે વારે પૂછીને હું કંટાળી ગઈ છું. શું છે આ બધું? તે જ કર્યું ને આ બધું? હા સગી, પણ શેફાલી બેન ની મદદ થી. એ જાણે છે આ યોજના વિશે. અરે પણ આ બધું કરવાની શું જરૂર હતી? એ કરવું જરૂરી હતું. માણસ ને વ્યક્તિ કે વસ્તુ માંથી મહત્વનું શું છે એ સમજવું જરૂરી છે. ને આ બહેરાઓને ધમાકો કરીને સંભળવું પડે ને? પ્રેમથી ક્યાં કોઈ સાંભળે છે? બધા ભાઈઓની લડાઈમાં તારે ઘૂસવું જરૂરી છે. જરૂર છે સખી. મારી આસપાસ અધર્મ થતો હોય તો હું ચૂપ કેવી રીતે બેસી શકું? અને આ વસ્તુથી ફાયદો પણ થયો છે. જઈને જોઈ લે ઘરમાં શું થઈ રહ્યું છે. હર્ષભાઈ, પ્લીઝ મને માફ કરી દો. મારી પાસે જે પૈસા હતા એ મેં ઇમરજન્સી માટે રાખ્યા હતા. પણ મારા સ્વાર્થ માટે જ વાપરી નાખ્યા. આપણા પરિવારને હું મદદ ના કરી શક્યો હર્ષભાઈ, પ્લીઝ મને માફ કરી દો. અને આજે જયારે મને જરૂર પડી ત્યારે તમે જ મારો હાથ પકડ્યો. હર્ષભાઈ, તમે મહા મહેનતે પૈસા કમાયા છે અને એમાંથી આપ 3000 રૂપિયા મને આપ્યા છે અને એના માટે તમે એક વાર પણ વિચાર નથી કર્યો. આજે મને સમજાયું કે જયારે જરૂર પડે ત્યારે પૈસા નહીં સંબંધો જ કામમાં આવતા હોય છે. હર્ષભાઈ, આઈ એમ રિયલી વેરી સોરી, પ્લીઝ મને માફ કરી દો. ઇટ્સ ઓકે. અને મને એક વાત કે, પૈસા હું આપું કે તું આપે કે આપણે બંને મળીને આપીએ, શું ફરક પડે છે? આ પૈસા આપીને આપણે આપણી ઘરની વ્યક્તિને છોડાવવાના છે. આઈ એમ સોરી હર્ષભાઈ. બસ હવે બસ ગમ્યું ને? હું એટલો પણ ખરાબ નથી જેટલું તું વિચારે છે મારા માટે. હા હા, બહુ સારું. હા, તારી લીલા તું જાણે, જે કરવું એ કર. બસ મેં હજી ઘણું બધું કર્યું છે જેનાથી તું અને હર્ષ પાસે આવી શકો ને એકબીજાને ગમવા પણ લાગો. ગમવા માંડ્યા છો ને એકબીજાને? શું ગમવા માંડ્યા છો એકબીજાને? એવું કઈ નથી. અરે સખી, હું ભગવાન છું, ભૂલી ગઈ તું? મારી સામે શું કામ ખોટું બોલે છે? મને મનુષ્યમાં દરેક ઉત્પન્ન થતી ભાવનાઓની જાણ હોય છે. સાચું કહું તો હા, અમુક પ્રકારની લાગણીઓ ભાવનાઓ ઉત્પન્ન થઈ છે, પણ ખરેખર એ શું છે એની મને નથી ખબર. પણ અમુક દિવસથી અમારા બંનેમાં મેં પરિવર્તનો જોયા છે. એમનો સાથ ગમવા માંડ્યો છે. એ ગુસ્સે થાય છે તો પણ ગમે છે. આ બધું કે એ? એટલે એમ કે આ બધું ગમવા તો લાગ્યું જ છે બધું જ, પણ અત્યારે આપણે કોઈ નિષ્કર્ષ પર ન આવીએ ને તો જ સારું. સમય જવા દે, જે થવાનું હશે એની જાતે થશે. સમય જવા દઈએ, પણ તારી લાગણીઓ વિશે હર્ષને ખબર જ ના પડે તો શું થશે? જે થવાનું હશે એ પણ નહીં થાય. એ પણ હજી તો પ્રેમ જેવું કઈ જ નથી. એમ જ ને, વાંધો નહીં. પણ એનો સાથ ગમે છે એ જણાવી શકે છે ને? ના ના માધવ, હમણાં તો માંડ માંડ મારી અને હર્ષ વચ્ચે બધું સારું થયું છે. આ બધું કઈને મારે બગાડવું નથી. અરે
વાત કર્યા વગર જ કેમ ધારી લેવું છે તારે? કદાચ કઈ વધારે સારું થઈ જાય તમારા બંને વચ્ચે. ઠીક છે, હું વિચારીશ આના વિશે. ચાલ હવે અંદર જઈએ. હા, ફોન આવ્યો છે. હેલો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે? હા હા, થઈ ગઈ. પૈસા લઈને ક્યાં આવવાનું છે? લોટ નંબર 132/4, દર્પણ સિનેમા પાસે. ત્યાં આવી જજો. દર્પણ સિનેમા પાસે? હા હા, ભલે ભલે. અરે સાંભળ, અમે દર વખતે કિડનેપરો કહેતા હોઈએ છીએ કે પોલીસને સાથે નહીં લાવતા, પણ તમે લોકો વાતને સિરિયસલી લેતા જ નથી. ના ના, હું લઈશ ને, હું પોલીસને લીધા વગર આવીશ. અને એમ પણ 10,000 માટે ક્યાં પોલીસને હેરાન કરવાના? 10,000 ની રકમ ઓછી લાગે છે તો રકમ વધારી દઈએ. ના ના, નાની નથી લાગતી. એમ પણ અમારા માટે અત્યારે 1-1 રૂપિયો બહુ બહુ મહત્વનો છે. આ 10,000 માટે પોલીસને હેરાન ના કરાય, પણ આ 10,000 ભેગા કરવા માટે તમે હેરાન થયા કે નહીં? હા, બહુ હેરાન થઈ ગયો. હા, તો જે જગ્યા કઈ છે ત્યાં આવી જજો, પૈસા સાથે ને પોલીસ વગર. હા હા, ઠીક છે. હવે આવ્યો લાઈન પર. બધી જ ગરમી જાણે એક જ વારમાં ગાયબ થઈ ગઈ હોય. હવે આ ફોન ઓફ કરું ને અંદર જાઓ. શું થયું? ક્યાં જવાનું છે? એક મિનિટ. પ્લોટ નંબર 132/4, દર્પણ સિનેમા પાસે. 132/4, આ તો એ જ એડ્રેસ છે જ્યાં આગળ વીણા કિડનીના કાવતરમાં ફસાઈ ગઈ હતી. ક્યાંક એ જ બે ગુંડા તો આ બધું નથી કરી રહ્યા ને જેલમાંથી છૂટીને બદલો લેવા માટે? એટલે શેફાલીબેન અને જલપાબેનને એ જ બે જણ ઉપાડીને લઈ ગયા છે? કુનાલ જે એડ્રેસ બોલે નહીં પરથી તો એ જ લાગે છે. તો આપણે એ લોકોની ધમકીઓને સિરિયસલી લેવી જોઈએ, અને આપણે એ લોકોને પૈસા ના આપ્યા તો કદાચ એ લોકો શેફાલી ભાભી અને જલપાને. ના કુશલ, એવું કઈ નહીં થાય. આપણે જઈએ, હમણાં જઈએ. હા, એક મિનિટ, હું પણ તમારી સાથે આવું છું. અરે હર્ષભાઈ, તમારી હાલત સારી નથી, તમે રહેવા દો. મેં કહ્યું ને હું આવું છું. રવિ રવિ, તું એક કામ કર, તું અહીંયા ઘરે જ રહે. ઘરમાં વીણા, સત્યુકી અને માડી છે, એ લોકોનું ધ્યાન રાખજે. એક પછી સત્યુકીની પાછળ જે ગુંડાઓ પડ્યા હતા એને અહીંયા ઉપાડવાના આવી જાય. ચલો. હર્ષ, અમને ફોન કરીને જણાવતા રહેજો કે બધું ઠીક છે ને. ભલે, ચાલો. દર્પણ સિનેમા તો ગયું પાછળ, હજી કેટલું દૂર છે? હર્ષભાઈ, આપણે પોલીસને ઇન્ફોર્મ કરી દઈએ. ના કુશલ, આ લોકો જો બદલો લેવા માટે આવું કરતા હશે ને તો પછી એ લોકોની એની પણ તૈયારી હશે જ. એટલે જ કહું છું, આપણે પોલીસને બોલાવી દઈએ. ના કુશલ, આપણે પોલીસને ઇન્ફોર્મ નહીં કરીએ. કિડનેપરે મને સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે પોલીસને નહીં લાવતા, અને એમ પણ આપણી પાસે 10,000 થઈ ગયા છે ને, માની જાય એવું ના હોય. હર્ષભાઈ, તમે કહ્યું તો આ જ લોકો છે ને જે કિડનીના રેકેટમાં હતા? હા, તો ક્યાંક એ લોકોએ શેફાલી ભાભી અને જલપાની કિડની. કુશલ રિલેક્સ, એવું કઈ નહીં થાય. તમે ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો? ખાતરી તો મને પણ નથી, પણ જ્યારથી એવો ડાઉટ પડે છે કે કદાચ આ બે જણા એ જ લોકો હશે, ત્યારથી બસ શેફાલી અને જલપાની માટે પ્રાર્થના કરી રહ્યો છું. હર્ષભાઈ, સાચું કહું,
થેન્ક યુ સો મચ. તમે છો ને એટલા માટે અમને પપ્પા અને કાકીની ખોટ નથી વર્તાતી. સંબંધો કેવી રીતે સાચવવા અને બધાને સાથે લઈને કેવી રીતે ચાલુ હું એટલે તમારી જોડે શીખવાનું. તમારા મનમાં શું ચાલી રહ્યું છે? ખરું કહો તો મારા મનમાં અત્યારે કઈ જ નથી. કદાચ જો હાથ અપાય થાય અને અંદર બે જણા ને બદલે વધારે લોકો હશે તો બચવાનો બીજો કોઈ રસ્તો છે કે નહીં એ વિચારી રહ્યો છું. બસ હજભાઈ એ દરવાજો તો બહારથી લોક છે. બહારથી લોક છે? કોને કર્યો હશે? ઓ ધેટ મીન્સ કે લાસ્ટ ટાઈમ જ્યારે પોલીસે એ દરવાજો લોક કર્યો હતો ત્યારથી પછી કોઈ ખોલ્યો જ નથી. ઠીક છે, હવે આ જગ્યાની અંદર જવાનો આ એક જ રસ્તો છે. તમે બંને જણા મારી પાછળ પાછળ આવો, મેં સાચવીને બિલકુલ પણ અવાજ નહીં કરતા. ઓકે આઈ હોપ કે શેફાળી ભાભીને જલ્પા મળી ગયા હોય ને એ લોકો ઠીક જ હોય. શંકા થઈ જશે કોની પર? મારી પર? નહીં તો શું મારી પર? અરે હું ભગવાન હોવા છતાંય તે ડરી રહ્યો છું એવું દેખાડું છું અને તું એ તારા પાપ તારે ભોગવવાના. આ પાપ નથી, પુણ્ય કમાવાનો મોકો છે. બસ ભલે. હા હું શું કહું છું, હું કુણાલ કે કુશલને ફોન કરું? હા કરો. અરે થોડુંક તો ડર. હા રવિભાઈ કરો ફોન કુણાલભાઈ ને કુશલભાઈ ને અને એમને પૂછો કે ત્યાં ખરેખર બધું ઠીક છે ને. વાહ સરસ ડરી તું. ના ના હું ફોન નથી કરતો. અરે એ લોકો ત્યાં જ હશે ને મારા ફોનના લીધે કઈ ગડબડ થઈ ગઈ તો? અરે કઈ ગડબડ નહીં થાય. એટલે કે હર્ષભાઈ કુશલભાઈ ને કુણાલભાઈ એટલા તો સ્માર્ટ છે કે ત્યાં જતા પહેલા પોતાના ફોન સાયલેન્ટ પર મૂકી દે અને રવિભાઈ તમે કોલ કરો. બહુ બહુ તો મિસ કોલ જશે ને, એમને ખબર તો પડશે કે આપણે ફોન કરેલો. રાઈટ. હેલો કુણાલ. હા 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 કુશલ બોલ. શેફાલી ભાભી અને જલ્પા મળ્યા? બધું ઠીક તો છે ને? રવિ એ જ નથી સમજાતું. પેલા કિડનેપરે જે એડ્રેસ આપ્યું હતું એ જ એડ્રેસ પર અમે લોકો આવ્યા છે, પણ શેફાલી ભાભી અને જલ્પા પણ નથી અને ઓલા કિડનેપર પણ નથી. કુણાલ ના ફોન પરથી શેફાલી ભાભી ને ફોન કર્યો પણ શેફાલી ભાભી નો ફોન પણ બંધ આવે છે. એ ભગવાન. રવિ અમે લોકો આજુબાજુના રૂમમાં પણ જોઈએ છે. રવિભાઈ શું થયું? અરે પેલા કિડનેપર લોકો એ લોકોને જ્યાં બોલાવ્યા હતા ને ત્યાં એ લોકો પહોંચ્યા ને જોયું તો ત્યાં ત્યાં કોઈ જ નહોતું, આખું ઘર ખાલી હતું. રે આ તો ખોટું અપહરણ હતું ને. અને શેફાલી ભાઈ ને પણ એ વાતની ખબર હતી અને અપહરણ કરતા તો મારી સામે છે. પછી પછી શું થયું? આનો અર્થ તો એક જ છે કે શેફાલીબેન અને જલ્પાબેન ખરેખર કિડનેપ થઈ ગયા છે. એટલે તમને લોકોને જ્યાં પૈસા લઈને બોલાવ્યા હતા એ લોકો ત્યાં છે જ નહીં એમ? શું થયું? શું કહે છે એ લોકો? અમે લોકો જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે કોઈ જ નહોતું અહીંયા, ખાલી ખાલી બે ખુરશીઓ હતી. અને એક ખુરશી પર એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠી? શું લખ્યું છે ચિઠ્ઠીમાં? એક મિનિટ. અમ
એ જ કે અમે લોકો એ જ છીએ જે ઓલા છોકરાને એટલે સત્યુક્તિને કિડનેપ કરવા માંગીએ છીએ. રાખ્યો છે એટલે અમે એ બંને છોકરીઓને અમારી સાથે લઈ જઈએ છીએ. જો આ બંને છોકરીઓને બચાવી હોય તો તમારે આ કાગળમાં લખેલી જગ્યાએ એક કલાકમાં આવી જાઓ. ત્યાં અમારો એક ટેમ્પો ઉભો છે, એ ટેમ્પો પાસે આવીને ઓલા બાળકને છોડી જાઓ. બાળકને છોડ્યા પછી અડધો કલાકમાં તમને તમારી બંને છોકરીઓ મળી જશે. ચાલાક લોકો અમને પસંદ નથી ને પોલીસથી અમને એલર્જી છે, એટલે બંનેમાંથી કોઈનું પ્રદર્શન કરતા નહીં તો આ છોકરીને હંમેશા માટે ભૂલી જજો. ઓલા બાળકને તો અમે ગમે તેમ મેળવી લઈશું.